પાંચમો ચેપ્ટર હિસાબી ગુણોત્તર અને વિશ્લેષણ. કુલ ગુણ માર્ક બોલો કેટલા માર્ક નો છે? 8 માર્ક. એમાં એમસીક્યુ કેટલા? 2. એસક્યુ એ પણ 2 અને 4 ગુણ નો દાખલો. એમસીક્યુ અને એસક્યુ નો ગુણવાજો કેટલો છે? 2. 2 ને 2 એટલે 4. સૌથી વધારે એમસીક્યુ અને એસક્યુ આ ચેપ્ટર ના છે. 4 માર્ક નો એક દાખલો જેમાં સૂત્ર આધારિત દાખલા પૂછાય છે. 4 અલગ અલગ ખાતાના ગુણોત્તર છે. એમાં પહેલો ખાતો બોલો કયો છે? નફા નુકસાન. નફા નુકસાન ખાતાનો પહેલો ગુણોત્તર બોલો કયો છે? કાચા નફાનો ગુણોત્તર. એનું સૂત્ર બોલો. કાચો નફો છેદમાં વેચાણ ગુણ્યા 100. કાચો નફો છે અને વેચાણ એ બંને વચ્ચેનો સંબંધ શું છે એ દર્શાવે છે. કોની વચ્ચેનો સંબંધ? કાચો નફો અને વેચાણ આ બંને વચ્ચેનો સંબંધ દર્શાવે છે. દાખલામાં ઘણી વખત કાચો નફો આપેલો ન હોય તો કઈ રીતે મેળવવાનો? વેચાણ માઇનસ વેચેલી માલની કઈ રીતે? દાખલા તરીકે ચોક મેં 2 રૂપિયામાં ખરીદ્યો તો આની ખરીદ કિંમત કેટલી કહેવાય? અથવા એ બનાવ્યો તો એની પડતર કિંમત કેટલી કહેવાય? તો આને 2 રૂપિયામાં જો વેચી દો આમાં શું પ્લસ કરો? ચલો 1 રૂપિયા નફો મેં એડ કર્યો. 3 ને કઈ કિંમત કહેવાય? વેચાણ કિંમત જોતી હોય તો કોને કોને પ્લસ કરવા? પડતર કિંમત વધતા. ધારો કે નફો જોઈતો હોય તો વેચાણ કિંમત માઇનસ પડતર કિંમત. પડતર કિંમત જોઈતી હોય તો વેચાણ કિંમત માઇનસ. ત્રણ સૂત્ર બની શકશે. યાદ રહેશે એના પરથી શું મેળવવાનું છે? નફો જોઈતો હોય એટલે 1 રૂપિયો જોઈતો છે તો 3 માઇનસ 2. 3 શું છે? વેચાણ. અને 2 શું છે? પડતર. તો બોલો નફાનું સૂત્ર વેચાણ માઇનસ વેચેલી માલની પડતર. વેચાણ નથી આપેલું તો કઈ રીતે મળશે? વેચેલી માલની પડતર વત્તા કાચો નફો છે સૂત્ર. અહીંયા વેચેલ માલની પડતર એટલે વેચાણ ન કહેવાય. વેચેલ માલની પડતર એટલે વેચાણ કહેવાય. વેચેલ માલની પડતર એટલે એને શું કહેવાય? ખરીદ. વેચેલ માલની પડતર આટલા રૂપિયામાં વસ્તુ પડેલી છે પડતર કિંમત કહેવાય એને વેચાણ કિંમત કહેવાય. બીજું સૂત્ર છે વપરાયેલ કાચા માલની પડતર. વસ્તુ બનાવવા માટે કઈ કઈ વસ્તુનો ઉપયોગ થયો છે તો એનું સૂત્ર બોલો શું છે? શરૂઆતનો સ્ટોક પ્લસ ખરીદી પ્લસ ખરીદીના ખર્ચા માઇનસ આખર સ્ટોક. બોલો ફરીવાર સૂત્ર. વપરાયેલ કાચા માલની પડતર બરાબર શરૂઆતનો સ્ટોક પ્લસ ખરીદી પ્લસ ખરીદીના ખર્ચા માઇનસ આખર સ્ટોક. આ વપરાયેલ કાચા માલની પડતર છે. હવે શું છે? વેચેલ માલની પડતર. વપરાયેલ કાચા માલની પડતર વત્તા બોલો શું? મજૂરી. અને હજી પ્લસ શું આવશે? બંને વસ્તુને શું કરી દેવાની? પ્લસ. તો વપરાયેલ કાચા માલની પડતર વધુ હોય કે વેચેલ માલની પડતર વધુ હોય? શું કારણ? વેચેલ માલની પડતર છે ને એમાં વપરાયેલ કાચા માલની પડતર તો આવી જ ગઈ, સાથે સાથે વધારાનો શું આવ્યો? મજૂરી અને કારખાનાના આમાં એ હતું. તો વેચેલ માલની પડતરનો સૂત્ર આખો શું બને એ સમજો. આખો સૂત્ર વેચેલ માલની પડતર બરાબર શરૂઆતનો સ્ટોક પ્લસ ખરીદી પ્લસ ખરીદીના ખર્ચા માઇનસ આખર સ્ટોક પ્લસ મજૂરી પ્લસ કારખાનાના ખર્ચા. આ રીતે યાદ રાખવાનું થશે. બોલો વેચેલ માલની પડતરનો સૂત્ર શરૂઆતનો સ્ટોક પ્લસ ખરીદી પ્લસ ખરીદીના ખર્ચા માઇનસ આખર સ્ટોક પ્લસ મજૂરી પ્લસ કારખાનાના ખર્ચા. આમાં મજૂરી ને કારખાનાના ખર્ચા ન હોય તો બંને સરખી થઈ જાય. આગળ વેચેલ માલની પડતર બરાબર વેચાણ માઇનસ
કાચો નો ખોટ હોય તો શું કરાય પડતર મેળવવાની ને તો પડતર કઈ રીતે મળે વેચાણ માઇનસ નફો એ જ સૂત્ર છે વેચેલ માલની પડતર બરાબર વેચાણ માઇનસ કાચો નફો તો વેચેલ માલની પડતર બે સૂત્રની મદદથી મળી શકે ઉપરનો અને નીચેનો આ પહેલો ગુણોત્તર થયો કાચા નફાનો ગુણોત્તર નંબર બે કયો છે કામગીરી ગુણોત્તરનો સૂત્ર વેચેલ માલની પડતર પ્લસ કામગીરીના ખર્ચા છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા ઉપરનામાં શું આવી ગયું વેચેલ માલની પડતર નવો શું આવ્યો કામગીરીના ખર્ચામાં કયા કયા ખર્ચા પહેલો વહીવટી ખર્ચા વેચાણ વિતરણ ખર્ચા ઘસારો અને માની વાળી રકમો અને કર્મચારીને લગતા ખર્ચા બોલો કેટલા છે કામગીરીના ખર્ચા કયા વહીવટી ખર્ચા વેચાણ વિતરણ ખર્ચા ઘસારો અને માની વાળી રકમ અને કર્મચારીને લગતા ખર્ચા વહીવટી ખર્ચા બીજો નામ ચોખ્ખો વેચાણ એટલે શું વેચાણ માઇનસ વેચાણ ચોખ્ખો વેચાણ એટલે શું ભાઈ વેચાણ માઇનસ વેચાણ કામગીરી ખર્ચામાં કયા ખર્ચાનો સમાવેશ થતો નથી કામગીરી ખર્ચામાં બધા લેવાય પણ કયા ન લેવાય હવે નાણાકીય ખર્ચ એટલે શું તો કે કોઈ પણ પ્રકારનો વ્યાજ કોઈ પણ પ્રકારનો વ્યાજ એ વ્યાજને કયો ખર્ચો કહેવાય નાણાકીય ખર્ચ જે આની અંદર લેવામાં આવશે તો આ નંબર બે બીજું સૂત્ર નંબર ત્રણ આ કામગીરી ગુણોત્તર છે આ શું છે કામગીરી નફાનો ગુણોત્તર કામગીરી ગુણોત્તર હોય તો અંશમાં આવે વેચેલ માલની પડતર વત્તા કામગીરીના ખર્ચા અને કામગીરી નફાનો ગુણોત્તર આવે તો અંશમાં શું આવશે કામગીરી નફો છેદમાં ચોખ્ખો વેચાણ ગુણ્યા તો વધારાનું શું આવ્યું આમાં નવું કામગીરી નફો કામગીરી નફો બરાબર શું આવ્યું વેચાણ માઇનસ કામગીરી પડતર તો આમાં નવું શું આવ્યું કામગીરી પડતર તો કામગીરી પડતર બરાબર વેચેલ માલની પડતર પ્લસ કામગીરી ખર્ચ બંને આવી ગયો છે સૌથી વધારે મોટી રકમ આવશે કામગીરી પડતરની કઈ રકમ આવશે કામગીરી પડતર કઈ રીતે પહેલા શરૂનો સ્ટોક વત્તા ખરીદી વત્તા ખરીદીના માઇનસ આટલાથી શું મળે વપરાયેલ માલની હવે એમાં બે વસ્તુ પ્લસ કરવાની બોલો કઈ કઈ વત્તા મજૂરી વત્તા કારખાનાના આ બંને પ્લસ કરો એટલે શું મળે વેચેલ માલની પડતર હજી એમાં પ્લસ બોલો શું કરવાનો વેચેલ માલની પડતરમાં શું પ્લસ કરવાનું વત્તા કામગીરીના ખર્ચા તો કઈ પડતર મળે કામગીરી પડતર આ અગત્યનો છે ક્રમમાં કઈ રીતે આવશે ચલો હવે નંબર ચાર કયો છે ચોખ્ખા નફાનો ગુણોત્તર કાચા નફાના ગુણોત્તરમાં અંશમાં શું હતું કાચો નફો આમાં શું આવશે કરવેરા પછીનો ચોખ્ખો નફો છેદમાં ચોખ્ખો વેચાણ ગુણ્યા સો ચોખ્ખો નફો લેવાનો પણ એ કયો લેવાનો કરવેરા પછીનો રકમમાં આપેલો હોય ને કરવેરા પહેલાનો હોય કયો હોય કરવેરા પહેલા આપણે કયો લેવાનો આની આગળનો ચેપ્ટર આવી ગયો એની આગળનો ચેપ્ટર આવી ગયો બંનેમાં કોષ્ટક આવતો યાદ હોય તો નફો નુકસાન દર્શાવતું પત્ર આવેલો પહેલા હું આવે વેચાણ વેચાણમાં બિન કામગીરી આવકો શું કરવાની એટલે શું મળે કુલ કુલ ઉપજમાંથી બધા ખર્ચા શું કરી દેવાના જે ખર્ચા હોય તમામે તમામ ખર્ચા શું કરી દેવાના આવકમાંથી ખર્ચ બાદ કરો એટલે શું મળે નફો એ નફો કયો હોય કરવેરા પહેલા એમાંથી શું બાદ કરવાનો એટલે શું મળે કરવેરા પહેલો હતો નફાકારકતાના ગુણોત્તર બીજો છે તરલતાના ગુણોત્તર એને બીજું પણ કહેવાય પ્રવાહિતતાના ગુણોત્તર શું કહેવાય એને પ્રવાહિત ધંધાની તરલતા માપવા
તંદાની તરલના માપમાં બંને ગુણોત્તર ઉપયોગી છે. પહેલો બોલો કયો? ચાલો ગુણોત્તર. ચાલો ગુણોત્તર નો સૂત્ર ચાલો મિલકતો છેદમાં ચાલુ દેવા. ચાલો મિલકતો ને ચાલુ દેવા બંને કંપનીના વાર્ષિક હિસાબમાં નાણાકીય પત્રકમાં આવી ગયા. ચાલો મિલકતો બોલો કઈ કઈ આવશે? છોટા ઓજાર સિવાય મળવાની બાકી આવ અગાઉથી ચૂકવી. આ ચાલુ મિલકતમાં આવ્યો. હવે ચાલુ દેવાની અંદર લેણદાર લેવી હતી, ટૂંકા ગાળાનું મેળવેલું ધિરાણ, ટૂંકા ગાળાની જોગવાઈ, લાંબા ગાળાના દેવાનું વ્યાજ, ચૂકવવાના બાકી ખર્ચા, અગાઉથી મળેલ હપ્તા અને ચૂકવવાના બાકી ખર્ચ આ શેમાં આવશે? ચાલો. હવે નંબર બે, કયો ગુણોત્તર? અંશમાં બોલો શું છે? પ્રવાહી મિલકત. છેદમાં? છેદ બંને સરખો છે. અંશમાં કઈ મિલકત છે? હવે પ્રવાહી મિલકત એટલે શું? તો કે ચાલુ મિલકત બધી લઈ લેવાની, એમાં બે વસ્તુ નહીં લેવાની. કઈ બે વસ્તુ? અગાઉથી ચૂકવેલ ખર્ચ. કઈ બે વસ્તુ નહીં લેવાની? સ્ટોક અગાઉથી ચૂકવેલ ખર્ચ. આ બે વસ્તુ આની અંદર ધ્યાનમાં લેવાશે નહીં.